સિંહક્રિયા વૈશ્વિક રોગચાળાના આ પડકારજનક સમયમાં એક મજબૂત રોગ પ્રતિકારક શક્તિ અને સારી રીતે કાર્યરત શ્વસનતંત્રનું ખૂબ મહત્વ છે પ્રાચીન યોગ તકનીકો શરીર મન અને ઉર્જા માટે ખૂબ લાભદાયક છે સદગુરુ તરફથી આ ભેટ છે એક યોગી દિવ્યદર્શી અને યુગદ્રષ્ટા સદગુરુ સિંહક્રિયા ભેટ કરી રહ્યા છે એક સરળ પણ શક્તિશાળી યોગ અભ્યાસ જે આપણી રોગપ્રતિકારકતા અને ફેફસાની ક્ષમતા વધારે છે વિડીયોમાં ઉલ્લેખિત કેટલાક અપવાદો સિવાય દરેક વ્યક્તિ આ અભ્યાસ કરી શકે છે ખાસ કરીને જેમની પાસે આ સમયે તેમના શરીરને મજબૂત કરવા માટે અન્ય કોઈ શક્તિશાળી પ્રક્રિયા નથી સિંહક્રિયા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે સદગુરુ નિર્દેશ આપશે તે મહત્વનું છે કે તમે આ સૂચનાઓ યોગ્ય રીતે ગ્રહણ કરો કૃપા કરીને આ પ્રક્રિયા માટે આગામી દસ મિનિટ વિશેષ રીતે સમર્પિત કરો કૃપા કરીને વિડીયો જોતી વખતે પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરશો નહીં પહેલાં સંપૂર્ણ સૂચનાઓ સાંભળો અને પછી આ અભ્યાસ જાતે કરો તો આ એક સરળ અભ્યાસ છે આ એ લોકો માટે જરૂરી નથી જે લોકો શક્તિચલન ક્રિયા કરે છે એ કરવાની જરૂર નથી પણ એને કરી શકાય જો સવારે તમે શક્તિચલન ક્રિયા કરતા હો તો સાંજે થઈ શકે અથવા પછી બપોરે તમે પૂરતા ભૂખ્યા હો તો પણ થઈ શકે અથવા પછી એવા લોકો કે જેમને કોઈ પણ શક્તિશાળી ક્રિયાઓ નથી આવડતી તો આ મદદ કરશે એક વાત એ છે કે આ તમારી ફેફસાની ક્ષમતા વધારશે અને બીજી વાત એ છે કે રોગપ્રતિકારકતા પણ વધશે અને આ બધાથી ઉપર જો તમે આજે આ કરી શકો છો આવતા પાંચ દિવસ સુધી કરી શકો છો અને અચાનક એક દિવસ જો તમે ન કરી શકો તો ચોક્કસપણે તમને શ્વાસને લગતી કોઈ તકલીફ થઈ છે એ કદાચ આ ચોક્કસ વાયરસ ન પણ હોય પરંતુ ભલે તમને ગમે તે હોય પરંતુ તમારે જઈને તપાસ કરાવવી જોઈએ જો તમે અચાનક એ ન કરી શકો તો તમારે આમાં એટલું કરવાનું છે કે જીભને આખે આખી બહાર કાઢવાની મોઢું સંપૂર્ણ ખોલીને અને ખૂબ શક્તિશાળી રીતે શ્વાસ લેવાના પેટને ઝટકો આપ્યા વગર પરંતુ શક્તિશાળી રીતે શ્વાસ અંદર અને બહાર બંને અંદર અને બહાર એકવીસ વાર અને જ્યારે આ થઈ જાય ત્યારે તમે તમારી જીભને અંદરની તરફ વાળો જેટલું શક્ય હોય તેટલું અંદરની તરફ વાળો હાથનો ઉપયોગ ન કરતા એમ પણ હાથનો ઉપયોગ કરવા માટે આ સારો સમય નથી તો જેટલું શક્ય હોય તેટલું તમારી જીભને પોતાની રીતે જ અંદરની તરફ વાળો અને હજી પણ મોઢું ખુલ્લું રાખીને ફરીથી શ્વાસ લો એ જ રીતે શ્વાસ અંદરની તરફ બહારની તરફ પૂરી તાકાત સાથે પણ પોતાના ગળા ઉપર એક દબાણ મૂકીને તમારે એક આવો અવાજ કાઢવો પડશે અવાજ આવવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારે ગળા પર એક દબાણ આપવું પડશે તમારા ગળાના ખાડામાં એક દબાણ આપવું પડશે અને અવાજ ઉત્પન્ન કરો શ્વાસ સંપૂર્ણ રીતે અંદરની તરફ અને સંપૂર્ણ રીતે બહારની તરફ શક્ય હોય તેટલું શક્તિશાળી રીતે પરંતુ પેટને ઝટકો આપ્યા વગર અને જીભને અંદર તરફ વાળીને એકવીસ વાર સંપૂર્ણ પ્રક્રિયામાં આંખો બંધ રાખવી તમે અંદરની તરફ શ્વાસ લો સંપૂર્ણ રીતે અંદરની તરફ શ્વાસ લો અને શ્વાસને રોકી રાખીને બેસી રહો એક મિનિટ માટે જો તમારી ઉંમર વધારે હોય અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો ઓછામાં ઓછું ત્રીસ સેકન્ડ માટે તમે જો એક મિનિટ માટે ન કરી શકો તો ઓછામાં ઓછું ત્રીસ સેકન્ડ માટે કરો જે દિવસે તમે આમ ન કરી શકો તો સમજવું કે તમારી શ્વસન પ્રક્રિયામાં કોઈ તકલીફ છે અને તમારે જઈને તપાસ કરાવવી જોઈએ હવે તેઓ આમ કરીને બતાવશે તો આ જે થઈ રહ્યું છે તે આ પ્રમાણે છે તમારે પલાઠી લગાવીને બેસવું પડશે જે રીતે તમે કરી શકો તમારું શરીર જે પ્રમાણે સાથ આપે અને તે પછી બંને હાથોનો ઉપયોગ કરીને તેને આ રીતે ઉઠાવો કે તમારા ફેફસા ડાયફ્રામના ભાગથી ઉપર ઉઠી આવે સંપૂર્ણ ઉપર અને હવે તમારી જીભને સંપૂર્ણ બહાર કાઢો આ રીતે એકવીસ વાર જ્યારે તે થઈ જાય ત્યારબાદ તમારું મોઢું બંધ કરી દો એકવીસ વાર કરીને મોઢું બંધ કરી દો તમારું મોઢું બંધ રાખીને શ્વાસ બહાર કાઢો ગળાના ખાડામાં દબાણ બનાવો અને ત્યાંથી અવાજ કાઢો જો તમે ઈચ્છો તો તમે થોડીક વાર માટે આંખો બંધ કરીને બેસી શકો છો પછી સામાન્ય પ્રવૃત્તિઓ કરી શકો છો આ એક સરળ ક્રિયા કોઈ પણ કરી શકે છે ફક્ત ધ્યાન એ રાખો પેટ ભરેલું ન હોય થોડા ભૂખ્યા હોવું જરૂરી છે ભલે પેટ સંપૂર્ણ ખાલી ન હોય પરંતુ થોડી ભૂખ લાગેલી હોય તે ખૂબ જરૂરી છે તો આ એક સરળ ક્રિયા છે ખાસ કરીને એવા લોકો જે વાયરસના સંપર્કમાં આવ્યા છે કારણ કે તમે તબીબી વ્યવસાયમાં છો કે પછી પોલીસમાં છો કે પછી એવી કોઈ પણ સેવામાં છો કે જેના કારણે તમે સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા છો તો કૃપા કરીને આ જરૂરથી કરો આ ખૂબ ફાયદાકારક છે અભ્યાસના નિર્દેશ તમારી માટે ઓનલાઈન પણ ઉપલબ્ધ રહેશે નિર્દેશમાં વર્ણવ્યા પ્રમાણે અભ્યાસ બરાબર કરો તેમાં કોઈ ફેરફાર ન કરો જેમ કે ગણતરી વધારવી છથી સિત્તેર વર્ષની વયના કોઈ પણ તેમની શારીરિક અને મેડિકલ સ્થિતિ જે પણ હોય આ અભ્યાસ કરી શકે છે છ વર્ષથી ઓછી વયના લોકો અને સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો પણ આ અભ્યાસ કરી શકે છે પરંતુ તેઓએ એકવીસ વખત નહીં માત્ર બાર વાર શ્વાસ લેવાની પ્રક્રિયા કરવી જોઈએ જે લોકોને મગજમાં કોઈપણ પ્રકારની ગાંઠ હોય અથવા મગજમાં લોહી નીકળતું હોય તે લોકો પણ તેનો અભ્યાસ કરી શકે છે પરંતુ તેઓએ શ્વાસ લેવાની પ્રક્રિયા એકવીસ વખત નહીં ફક્ત વાર કરવી જોઈએ વધુ માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની મુલાકાત લો